राजकोट ने दीकरी निधि अढ़ियाए गौरव वधार्यु छे। पायलट निधि अढ़ियाए पूना थी हैदराबाद पहुंचाड़ी छे कोरोना की वैक्सीन। दीकरीना माता पिताए व्यक्त करी छे खुशी। देश की प्रथम वैक्सीन पहुंचाड़वामां गुजरातनुं नाम वधार्यु छे। गुजरात ने आगळ वधार्यु छे। गुजरातनुं गौरव वधार्यु छे। राजकोटनी पायलट निधि अढ़ियाए पूना थी हैदराबाद कोरोना की वैक्सीन पहुंचाड़ी छे जेना माता पिताए खूब ज खुशी व्यक्त करी छे। हाल आखो देश जारे कोरोना की रसी की राह जोई रह्यो छे। पुणे की सीरम इंस्टीट्यूट थी अलग अलग देश विस्तारों में राज्यों में आ रसी जत्थो मोकलवामां आवी रह्यो छे। बात करें अमदावाद की तो कोरोना वैक्सीन आगमन बाद अमदावादी में उत्साह जोवा मळ्यो छे। अमदावाद नागरिकोए प्रधानमंत्री नरेन्द्र मोदी और मुख्यमंत्री विजय रूपाणी ने कोरोना की रसी आवी जता अभिनंदन आप्या छे। नागरिकों में उत्साह छे कि वैक्सीनेशन बाद धीमे धीमे जूना दिवसों परत आवशे। एकबीजा ने मळी शकाशे। मास्क की विदाई थशे तेमज साथे मळीने उत्साहभेर तहेवारो पण उजवी शकाशे। आखरे कोरोना वैक्सीन नु अमदावाद मा आगमन थई गयुं छे। 16 जानुआरी थी वैक्सीनेशन नी प्रक्रिया शुरू थवानी छे। अमदावादीओ अमारी साथे जोड़ाया छे। ते लोको खूब खुश छे। जे रीते कोरोना नी वैक्सीन आवी रही छे तेने लईने ते उत्साहित छे। अमारी साथे वात करवा माटे आ तमाम लोको जोड़ाया छे। आमनी साथे आमना प्रतिभाव जे छे अमे जाणीशुं। वैक्सीन अमदावाद एरपोर्ट परथी आवी गई अने गांधीनगर अने तमाम जग्या उपर ज्यां मोकलवानी प्रक्रिया छे ए पण शुरू थई जशे। શું કહેવા માંગો છો તમે? સૌથી પહેલાં તો આપણા લોકલાડીલા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। આજે વેક્સિન ભારત દેશમાં આવી ગઈ છે અને અત્યારે અમદાવાદ એરપોર્ટ ઉપર ઉતરી છે। 16 તારીખથી વેક્સિન પૂરા અમદાવાદ ગુજરાતમાં આપી દેવામાં આવશે। ત્યાં સુધી માસ્ક આપણો વિકલ્પ છે। આપણે સૌએ માસ્ક હંમેશા જ્યાં સુધી આ મહામારી ના જાય ત્યાં સુધી પહેરવું જોઈએ અને આપણે ખૂબ ગર્વ અનુભવવો જોઈએ કે પૂરું વિશ્વ 100થી વધારે દેશો જો ભારત પાસે આ વેક્સિનની માંગણી મૂકીને આપણે વેક્સિન બનાવી છે। આપ શું કહેવા માંગો છો? વેક્સિન જેટલી આવી જૂના દિવસો પરત આવશે આપને ખુશી છે? હવે અમને એવી ખુશી છે કે 2020ના દિવસો જે હતા અને એ ઊંઘમાં પણ યાદ આવે છે કે એવા દિવસો સપનામાં પણ નહીં આવવા જોઈએ। હવે એવા દિવસો આવશે કે લોકો વિચારશે કે આવા દિવસોનો બદલાવ લાવવા માટે નરેન્દ્ર મોદીજીનો ખૂબ ખૂબ આભાર છે કે આપણા દિવસો આવી ગયા છે આ માસ્ક હટાવવાના અને ખુલ્લે રીતે આપણે જીવવાનું અને હવે ઘેર ઘેર માસ્ક વેક્સિન આવશે એવી અમારી આશા છે। વેક્સિન ઘરે ઘરે આવશે। બેન આપ શું કહેવા માંગો છો? વેક્સિન આવી ગઈ છે, વેક્સિન કેટલા ખુશ છો? ખૂબ ખૂબ આભાર છે વેક્સિનનો અને વડાપ્રધાનનો ખૂબ ખૂબ આભાર છે। આપ શું કહેવા માંગો છો વડીલ? પહેલાં તો હું મોદી સાહેબનો ખૂબ ખૂબ આભાર માનવા માગું છું અને રૂપાણી સાહેબનો પણ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે ગુજરાતની અંદર જે 2020ની જે મહામારી ચાલી રહી હતી એમાં જે આખા વિશ્વમાં આ કોરોનાની મહામારીમાં જે ભારતે પહેલી વેક્સિન કરી છે તે બદલ નરેન્દ્રભાઈ મોદીજીનો ખૂબ ખૂબ આભાર અને જે વેક્સિન આવી ગઈ છે અને 16 તારીખથી દરેક લોકોને આપવામાં આવશે તે બદલ રૂપાણી સાહેબ તથા આપણા મુખ્ય જે લોકલાડીલા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનો એટલો બધો અમે આભાર માનીએ છીએ દિલથી કે એમના જે એમને જે આ કાર્ય કર્યું છે ભગીરથ કાર્ય એમના માટે અમને ગર્વ છે। જય જય ગરવી ગુજરાત, ગર્વ છે। દાદા આપ શું કહેવા માંગો છો? વેક્સિન આવી ગઈ છે, જૂના દિવસો પરત આવશે, માસ્કમાંથી ધીમે ધીમે હવે મુક્તિ મળશે, લોકો એકબીજાને મળી શકશે? હા, નરેન્દ્રભાઈ મોદી બરાબર વડાપ્રધાન જે સાહેબ છે એમને જે વેક્સિનનો જે આ ઉત્પાદન કરાવીને મોકલી છે દેશમાં એ વેક્સિનથી 16 તારીખથી ચાલુ થશે આખા ગુજરાતના હિન્દુસ્તાનની અંદર અને દરેક માણસોને આપવામાં આવશે અને ગયેલા 2020માં જે 3 મહિનાથી આ લોકડાઉન આવ્યા હતા પછી બધા પબ્લિક બહુ હેરાન થઈ ગઈ હતી આ 2 કોરોનાથી અને હવે એમાંથી રાહત મળશે તમામને। આ વેક્સિન આપ્યા પછી તમામને રાહત મળશે એવો નીતિનભાઈ પછી આ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી આ એમનો ખૂબ ખૂબ આભાર અને આ સારામાં સારું કરી છે દવા અને આ લોકોને માસ્કમાંથી મુક્તિ મળે એવો એમના આશીર્વાદ છે બધાનો। તો અમદાવાદીઓ જે છે ખુશ છે અને તમામ લોકો એવું માની રહ્યા છે કે આવનારો સમય જે છે ફરીથી જૂનો સમય જે રીતે માસ્ક વગર ફરતા હતા એકબીજાને મળતા હતા એ સમય જે છે પરત આવશે અને વેક્સિનની પ્રક્રિયા છે એ ઝડપથી જ્યારે શરૂ થશે એટલે ઝડપથી લોકોને વેક્સિન આપવામાં આવે અને કોરોનામાંથી નાગરિકોને મુક્તિ મળે
કેમેરા પર્સન અક્ષર રાવલની સાથે અમિત રાજપૂત, ઝી મીડિયા, અમદાવાદ.